રમકડા બધા પ્લાસ્ટિક ના અને આધુનિક ને એવા રમકડા આવી ગયા કે ચાક દપો એટલે તરત છુપ છુપ ગાડી ચાલુ થઈ જાય, રમકડું ડોલવા લાગે. પણ પહેલાના સમયમાં માટીના રમકડા હતા, નાની એવી ચકલી, પાટલો, વેલણ, છોકરાઓ એવા રમકડા બનાવી અને રમતા. હાથી છે, સાપ છે, દ્રાક્ષનો નુંખો છે, એવું બધું માટીમાંથી બનાવતા અને એવું કામ કરી અને ઉદ્યોગની પરીક્ષામાં લઈ જતા. તો એ પેલા માટીનો એવી રીતના ઉપયોગ કરતા. અને માટી આપણે જોઈએ છીએ કે માટીમાંથી અનેક વસ્તુઓ બને છે. તો આપણા રસોડાની અંદર માટીમાંથી શું બનેલું હોય છે જુઓ છે. તમને દોડીને રમીને આવો છો તો તરત તમે પાણી પીવા માટે ક્યાં જાવ છો? તો કે છે પાણીયારા પાસે. તો એ જે ગોરો છે એ શેનો બનેલો છે? માટીનો બનેલો છે. તો એ ગોરો માટીનો બનેલો છે. પછી તમે જે ભાખરી ખાવ છો, રોટલો ખાવ છો, તે પણ શેનો બનેલો હોય છે? શેની અંદર બનાવેલો હોય છે? તો કે છે તાવડીની અંદર. તો એ પણ શેની બનેલી હોય છે? માટીની બનેલી છે. ઘરની આગળ ફૂલછાડ વાવેલા છે તો તે કુંડા પણ શેના બનેલા હોય છે? માટીના હોય છે. તો આ પાઠની અંદર આપણે માટી આપણે પાઠ તો સરસ વાર્તાના રૂપે છે, તેમ છતાં પાઠને અનુરૂપ આપણે થોડીક સમજૂતી જોઈ લઈએ. હવે માટીમાંથી આપણે વિવિધ પ્રકારની વસ્તુ બનાવી છે. જેમ મેં કીધું કે કુંભાર છે કે આ વસ્તુઓમાંથી માટીના વાસણો બનાવે છે. આપણે જોઈ લો હાંડી બનાવે, એમાં ઘણા લોકો પહેલાના જમાના હોય ને એ લોકો ચૂલા ઉપર એવું હાંડીનું વાસણ હોય એવું, એમાં ખીચડી ને ભાત ને એવું બનાવે તો એ બનાવેલું ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠું બને છે. પછી માટીના રમકડા બનાવે છે માટીમાંથી, પશુ પક્ષીઓ તથા વિવિધ ભૌમિતિક આકાર કે જે આપણને અનુરૂપ લાગે એવો આકાર આપણે બનાવી અને આપણે એનો સમાવેશ કરીએ છીએ માટીની અંદર. હવે તમને આપણે કહેવામાં આવે કે આ વર્ષે આપણે જોયું કે માટીના વાસણો બનાવવાના કીધા હતા, તો કોઈ ચૂલો બનાવે એવું, કોઈ પાટલી વેલણ બનાવ્યા કોઈએ, અને કોઈએ સરસ મજાનું પાટકું, દ્રાક્ષનો લુંપો, શેષનાગ, શિવલિંગ એવા જેવા રમકડા બનાવીને બાળકો લઈ આવ્યા હતા. તો આ બધા ભૌમિતિક આકાર છે. અને કુટુંબ સોરી કુંભાર માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. હવે આ માટીના વાસણો બનાવે પણ કુંભાર બનાવે અને બીજા કારીગરો જે હોય એ પણ પોતપોતાના અનુરૂપ કામ કરતા હોય છે. લુહાર છે, લોઢુનું વસ્તુ દરજી છે, એ કપડા સીવે, મોચી પગરખા બનાવે, એવી રીતે એક કારીગર બીજા કારીગરને મદદરૂપ થતો જ હોય છે. એકબીજાની વસ્તુ વગર ચાલતું નથી. આપણે એક દિવસ ગોરો ફૂટી જાય તો આપણે ઠંડુ પાણી પીવા પડતું નથી, તાવડી તૂટી જાય તો આપણે ભાખરી ખાઈ શકતા નથી, રોટલો બની શકતો નથી. તો આ બધું આપણા રસોડાની અંદર જરૂરી છે. હવે જો પાઠ સરસ મજાનો છે માટીની મજા, એમાં છે ને એક કોઠીમડો હોય છે. એક કાગડો ઉડતો ઉડતો એ કોઠીમડાને જોવે છે અને એને ખાવા માટે જાય છે. તો કોઠીમડો શું કહે છે કે તારી ચાંચ તો ગંધારી છે, જા પેલા તું તારી ચાંચ ધોઈ આવ. તારી ગંદી ચાંચ ધોઈ ના આવ. તો હવે ચાંચ ધોવા માટે કાગડો ક્યાં જાય છે? તો કે છે કુવા પાસે જાય છે. અને આ પાઠને અડધો પાઠ પછી થોડુંક અમથું કાવ્ય સરસ મજાનું ગીત મૂકીને ગોઠવેલું છે. તો ચાલો એક હું તમને સંભળાવું છું. કાગડો કુવા પાસે જઈને શું કહે છે? કુવા દેવા, કુવા દેવા આવ્યા છે કઈ કાગ જેવા, અમે તમારા આંગણે કાગ દેવા આવ્યા છીએ. આલો પાણી લા, એટલે કે આલો એટલે આપો, પાણી આપો. ધોવ ચાચોડી એટલે ચાચને હું ધોઉં. ખાવ કોઠીમડું બળક બળક વાગે. હવે જો કોઠીમડું કેવું હોય, કડક હોય ને, અંદર બી ગોચા હોય, પણ જયારે કોઠીમડું ખાય તો આપણા મોઢામાંથી કેવો અવાજ આવે? બળક બળક એવો અવાજ આવે. ઘણી વાર આપણે જો સાંભળી શકીએ, ગાજર જેવી કઠણ વસ્તુ તમે ખાઓ તો મોઢામાંથી એવું સંગીત એવો અવાજ આવે. તો પાઠને અહીંયા સરસ રીતે ગોઠવો છે અને એક વાર્તા જ છે. કાગડો કુવા પાસે જાય છે. કુવો એમ કે છે કે જો તારે પાણી પીવું હોય તો આ રીતે ચણ્યું તું કુંભાર પાસે જા અને માટલું લઈ આવ, પાણી સીચી લે અને તારી ચાંચ ધો. તો આવી રીતે એક પછી એક બધા આવતા જાય છે. પછી કાગડો કુંભાર પાસે જાય છે. ત્યાં જઈને શું કહે છે? કુંભાર દેવા, કુંભાર દેવા આવ્યા છે કઈ કાગ જેવા. આલો ભળોલું સીચું પાણી લા, ધો ચાચોડી, ખાવ કોઠીમડું બળક બળક વાગે. એટલે કુંભાર પાસે જઈને એમ કે છે કે તમે મને માટી માટલું આપો તો હું કુવામાંથી પાણી સીંચું અને હું કોઠીમડું પાણી સીંચી મારી ચાંચ ધોઉં અને કોઠીમડું ખાવ એટલે બળુક બળુક વાગે અને મારી ભૂખ
સંતોષ થઈ જાય. પછી કુંભાર એમ કહે છે કે જો તું તારે માટલું જોતું જ હોય તો તું કુંભાર પાસે કાગડાને કહેશે તું માટી પાસે જા, ટીંબા જોઈ કીધું છે. હવે પેજ નંબર 100 જોવાના છે. એમાં જુઓ કાગડો ટીંબા પાસે, ટીંબા એટલે માટીનો ઢગલો, માટીનો ઢેર કે જે ખેતરમાં હોય, ઢગલા અથવા ખેતરમાં માટી હોય તે ટીંબા પાસે જઈને કહે છે કે હે માટી તું મને કે હું તને ખોદીને લઈ જાઉં તો એમાંથી કુંભાર વાસણ બનાવે ને, કુંભાર વાસણ બનાવે તો કાગડો પાણી સીંચે કૂવામાંથી, અને તો પાણી સીંચે તો એની ચાંચ ધોવાય, અને ચાંચ ધોવાય તો જ એને કોઠીમડું ખાવા મળે. હવે માટી પાસે જાય છે, ત્યાં જઈને પણ આવી સરસ મજાનું ગીત ગાય છે કે હે માટી કે તું મને આપ કે તો આ માટી લઈ અને હું કુંભારને આપું તો કુંભાર માટલું બનાવે. હવે પછી માટી શું કહે છે, તો ટીંબા કહે છે મરકલાની સિંગડી લઈને ખોદી લે. જો તારે માટી જોતી હોય તો તું એક ફોણીદાર કોઈ વસ્તુ, મરકલું એટલે કે હરણ, એનું જે સિંગડું હોય જે ઓલું બાર શિંગાડી કહેવાય ને, એનાથી તું માટી ખોદી લે અને લઈ જા. તો કાગડો પાછો કોની પાસે જાય છે, મરકલા પાસે જાય છે. અને મરકલાને કહે છે કે તારી સિંગડી મને આપી કે તો હું એનેથી માટી ખોદું, માટીમાંથી કુંભાર વાસણ બનાવે અને એ વાસણમાંથી હું કૂવામાંથી પાણી સીંચું અને પાણી સીંચ્યા પછી હું પાણી ચાંચ દઉં અને કોઠમડું ખાવ. તો મરકલો શું કહે છે કે મને મારીને મારું સિંગડું લઈ લે, એટલે કે તું મને મારી નાખ અને મારું સિંગડું લઈ લે. તો મરકલાને મારવું હોય તો શું કરવું પડે, કૂતરાને બોલાવવું પડે. જો બે લડાઈ કરે અને તો એ સિંગડું પડે અને કૂતરો એ સિંગડું પાડી લડાઈ કરે અને એનું સિંગડું પડે તો માટી ખોદાય. તો કાગડો સીધો જાય છે કૂતરા પાસે કે કૂતા દેવા, કૂતા દેવા આવ્યા છે કઈ કાગ દેવા, મારું મરકલા લવ સિંગલડી, ખોદું મટુડી આપું કુંભારની, ઘડી ઘડું લો સીચું પાણી લા, ઘઉં ચાચુડી ખાવ કોઠીમડું બળક બળક વાગે. તો અહીંયા એમ કીધું છે કૂતરા પાસે જઈને કહે છે કે મને બહુ ભૂખ ભૂખ્યો થયો છું. માટી કૂતરો એમ કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મારામાં ખાધું નથી. તો કેવળ ક્યાંથી હોય મરકલાને રડવા માટે, તો તું મને દૂધ પા. કૂતરાને દૂધ પાવે ને, પીવડાવી તો એનામાં તાકાત આવે. તો કૂતરો એમ કહે છે કે તું મને દૂધ પા તો હું એની સાથે રડું. તો દૂધ લેવા માટે કાગડો ક્યાં જાય છે, ગાય પાસે. ગાયનું દૂધ લઈ આવી દે અને હું એ દૂધ પીઉં અને હરણને મારવા જાઉં. કાગડો ગાય પાસે જઈને કહે છે કે જો પાછું ગીત ગાય છે અને ગાયને કહે છે તમે મને દૂધ આપો તો હું એ દૂધ કૂતરાને પાવ અને કૂતરો પાછો મરગલારે લડાઈ કરે અને એની સિંગડી પડે, પછી એ સિંગડીથી માટી ખોદે, માટી ખોદીને કુંભારને આપે, કુંભાર એનો ઘડો બનાવે અને એ ઘડામાંથી પાણી સીંચે અને એ પોતાની ચાંચ ધોવે અને કોઠમડું ખાય. તો ગાય શું કહે છે, ગાય કહે છે કે હું દૂધ કેવી રીતના આપું, હું પણ ભૂખી છું તો મને સારું એવું ખળ ખવડાવ તો હું તને દૂધ આપું. તો કાગડો સીમમાં ખેતરમાં જાય છે ખળ લેવા, જો ગાયને ખવડા માટે. તો સીમ આગળ જઈને કહે છે કે સીમ દેવા, સેવ દેવા, કાગ જેવા એવા છે, આપો ખડલા નીરું ગાવલે, એટલે ગાયને નાખવું, નીરું એટલે નીરવું એટલે આપવું ગાયને ખાવા માટે. પછી ગૌ દૂધલડા, પાઉ કૂતલડા, મારે મરગલા, લવ સિંગલડી, ખોદું માટેડું, આપો કુંભારની, ઘડે ઘડું, સીચું પાણી લા, ધો ચચુડી, ખાવ કોઠીમડું બળુક બળુક વાગે. તો સીમમાં જઈને કહે છે કે તું મને કે સીમ, તો સીમ શું કહે છે કે હું તને આપું તો ખરા પણ ભાઈ લુહારને ક્યાંથી તું દાંતેડું લઈ આવો અને મને વાઢી લે અને લઈ જા. તો કાગડો ક્યાં જાય છે, લુહાર પાસે જાય છે. લુહારને કહે છે, લુહાર શું કહે છે, લે આ દાતરડું. લુહાર કહે છે લુહાર દેવા એવા છે કઈ કાગ જેવા, કે કાગ જેવા તમારી આંગણે આવ્યા છે, તમે દાતરડું આપો તો ખોડ વાડું, પછી એમાંથી ગાયને ખોડ નીલું, પછી ગાયને દોવું અને દૂધળલા લઉં અને કૂતરાને પાવ, પછી એને મરગલાને લડાઈ કરે અને મરગલા મારું, પછી એની સિંગલડી લઈને માટી ખોદું, કુંભારને આપું, માટલો ખડે, પાણી સીંચું, ચાંચ ધોવું અને કોઠીમડું ખાવ. તો લુહાર કહે છે લે આ દાતરડું. કાગડો દાતરડું લઈને સીમમાં ગયો, ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાય, કૂતરો મરગલાને મારવા દોડ્યો તેથી તેને સીંગડું આપી દીધું. કાગડે સીંગડું લઈ ટીંબેથી માટી લીધી, કુંભાર પાસે ઘડું લઈ લીધો, પછી કૂવામાંથી પાણી કાઢી પોતાની ચાક સાફ કરી અને કોઠીમડું ખાધું. આજે અહીંયા આપણો પાઠ હતો, કેવો સરસ તો કે
એ વાર્તાના અર્થમાં હતો. હવે પાછળ જુઓ, કાગડાની ઘોડો શા માટે જોઈતો હતો? તો કે કાગડાને કોઠીવડું ખાવું હતું, ચાંચ ધોવી હતી, તો કુવામાંથી પાણી કાઢવા માટે ઘોડો જોઈતો હતો. કાગડાને ઘોડો બનાવવા કોણે મદદ કરી? તો કે જો લાઈફમાં બધું આવતું જશે, કુંભારે મદદ કરી, પછી એવી રીતે આપણે જોઈએ તો કુંભારે મદદ કરી, પછી કૂતરાએ, ગાયે, એવી રીતના એના નામ લખી નાખવાના છે. તો આજે પ્રશ્નના જવાબ છે 23 નંબર 102 ના. આ તમારે તમારી બુકની અંદર પાઠ્યપુસ્તક લીધી છે તો એમાં તમારે તમારે પૂરવાના છે, વિચારીને અને તમારી જાતે, બરાબર. હવે માટીના વાસણો બનાવતા આપણે શીખવાનું છે, પણ આ વખતે માટીને આપણે અપાવશું નહીં, કારણ કે અત્યારે ઠંડીની ઋતુ છે. માટીમાંથી જો વાસણ બનાવવાના થાય તો તમે ક્યાં ક્યાં વાસણ બનાવો? તો કે છે વાટકો બનાવો, બોડો બનાવો, પાટલી વેલણ બનાવો, તો શું એ તમે ઉપયોગમાં લઈ શકો છો? તો કે છે કે ના, તમે નાનું એવું માટલું બનાવજો અને આખી રાત પાણીમાં ભરી રાખજો. આખી રાત શું, 10 મિનિટ 5 મિનિટ ભરશો ને તો પણ એ માટી પલળીને ભેખું થઈ જશે, ગોરો તમારો બનાવેલો તૂટી જશે. તો એવું શા માટે બને છે? કારણ કે માટીને પકવેલી નથી હોતી. માટલા ભળે કુંભાર ચાક ઉપરથી ઉતારે પછી એને ભઠ્ઠામાં શેકવા પડે છે, દાવડી, ગુંડા, ગોરા એ બધું, અને પછી એ પાકા બને છે. ત્યાં સુધી તમે જે રમકડા બનાવો છો બધા કેવા કેવાય? કાચી માટીના કહેવાય. એટલે આવીને ભઠ્ઠામાં શેકાય પછી એ પાકા થાય. પછી અને ઘરે એવું લાગે તો મમ્મીને કહેજો, મમ્મી તમને તાવડી બતાવશે, ગોરો તો તમે જોયો છો એ માટલું, તો પછી ગુંડા પણ તમે જોયા હોય એ, બરાબર. તો હવે આ માટીમાંથી આપણે આવી રીતના રમકડા બનાવ્યા. પછી અહીંયા એક વિચારવાનો પ્રશ્ન કીધો છે કે દુનિયામાંથી જો બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? તો આપણે જોઈએ કે માટલું વયું જાય, ફ્રીજ તો હવે આવ્યા, તો માટલા પર પાણી આપણે શેમાં ભરીએ, પાણી ઠંડુ ન થાય. અને આ પ્રશ્નનો જવાબ હું નેક્સ્ટ લેક્ચરની અંદર જયારે પ્રશ્ન જવાબ ખાલી જગ્યા કરાવીશ ત્યારે તમને કરાવીશ. અહીંયા પાઠ 15 માં પૂર્ણ થયો. થેન્ક યુ.